जुओ शक्ति नु अत्यंत दिव्य रूप। भाववाही नेत्र तेजोमय मुखारविंद अने सतत स्मित साथे भक्तों पर वरसती अविरत कृपा। आज तो छे विश्वना एकमात्र अग्यारसी माता भक्तिनी यात्रा आज पहुंची छे अमदावाद ना नवा बाड़क विस्तार मा आवेल एक अनोखा ज मंदिरे। हवे आ मंदिर अनोखू शा माटे छे ते अभिव्यक्त करवा माटे तो तेना प्रवेश द्वार पर लखायला आ शब्दो ज पूरता छे। शिव शक्ति द्वार अर्थात अहीं श्रद्धालुओं ने मळवाना छे शिव अने शक्ति बन्ने ना आशीर्वाद। अलबत्त तमने ए जाणीने नवाई लागशे के मंदिर मां विद्यमान आ शक्ति स्वरूप एटले तो विश्वनु सौथी अनोखू शक्ति स्वरूप। आ स्वरूप एटले तो माता अग्यारसी। जी हाँ, अहीं तो भक्तों ने थई रहा छे मूर्ति रूप अग्यारस माता ना दर्शन। कहे छे कि विश्व मां अन्य कोई पण स्थळ पर आ रीते माता अग्यारसी ना दर्शन नथी थता। देवी अग्यारसी नु आबु मूर्ति रूप अन्य कोई पण स्थळे जोवा नथी मळतुं। અને એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે ભાવિક ભક્તો। ગર્ભગૃહ મધ્યે સાદગીપૂર્ણ શણગારથી શોભતી દેવીની આ પ્રતિમા એટલી ભાવવાહી ભાસી રહી છે કે જાણે માં હમણાં જ બોલશે। અને જાણે એ જ વાતની પ્રતીતિ ધરાવતા શ્રદ્ધાળુઓને તો અહીં મળી રહ્યા છે માના સાક્ષાત્કારના પરચા। ભગવાન દર વર્ષે મને ઘણું સારું આપે છે અને ભગવાનને એક જ વસ્તુ માંગું છું કે અમારી સાથે રહેજો અને હિંમત આપજો અમને, અને માતાજી હંમેશા અમારી જોડે જ રહેતા હોય છે કે તમને પ્રોટેક્શન આપવા માટે, કે તમને હંમેશા જે જરૂર પડશે માતાજી પૂરું કરશે। ખરેખર અદકેરો છે માતા અગિયારસીનો મહિમા, અને એટલે જ તો દેવી પર સતત વધતી રહી છે ભક્તોની આસ્થા। સ્પેશિયલ રિપોર્ટ ટીવી 9। અમદાવાદમાં અદ્વિતીય અંબા માં અગિયારસી રૂપે અંબાના આશીર્વાદ કેવી રીતે પૂર્ણ થશે ભક્તોના સઘળા કામ? લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે અમદાવાદના નવા વાડજમાં વિસ્તારમાં આવેલું માતા અગિયારસીનું આ મંદિર। એમાં નવા વાડજમાં રહેતા ભાવિક ભક્તોના તો દિવસની શરૂઆત જ અગિયારસી માતાની આરતીના દર્શનથી થતી હોય છે। અહીં દેવી વાત પર વિદ્યમાન થઈ ભક્તોના મનોરથોની પૂર્તિ કરી રહ્યા છે। તમને જાણીને નવાઈ લાગશે પણ અગિયારસી માતા માં અંબાની જેમ જ નિત્ય જ તેમનું વાહન બદલે છે, કારણ કે તે મૂળે તો દેવી અંબાનું જ સ્વરૂપ છે
जी हाँ, वास्तव में तो जगत जननी भवानी माता अहीं अग्यारस माता तरीके पूजाय रहा छे। जिमना आ स्थान पर प्राकट्य साथे जुड़ायेली छे अत्यंत रोचक कथा। लगभग 8मी सदी में आनु स्थापना थी एवं बारोटना चौपड़े लखेलू है। आ गाम जयरे वस्यू 1875 में तरह पहला जूना बदा रहता था, तो पीछे जूनावज साबरमती पूर आवा त्या नवाड़ा कलेक्टर ले लिए तो जी वक्त अंग्रेज एने अँ वसा और इंग्लैंड में गाम एवं गाम वसा। दंतकथा एवं है कि लगभग 200 वर्ष पूर्वे तड़ाव खोदता माँ अंबानी प्रतिमा स्वयंभूज मड़ी आवी हती। भक्तोए आस्था साथे नानकड़ी देरी बनावी माताની મૂર્તિની સ્થાપના કરી। મૂર્તિ સ્થાપનાનો તે દિવસ 11મો હોય, દેવી 11 માતાના નામે પ્રસિદ્ધ થયા। અલબત્ત મોટા ભાગે શ્રદ્ધાળુઓ તેમને માતા 11મીનું જ સંબોધન કરે છે। માં અંબાના જ રૂપની પ્રતીતિ કરાવતા અહીં દેવીના 9 દુર્ગા સ્વરૂપોને અંકિત કરાયા છે। શ્રદ્ધાળુઓનું માનીએ તો અહીં આસ્થા સાથે આવનારને માં અંબા ક્યારેય નિરાશ નથી કરતા। કહે છે વિઝા વાંચુકોને વિઝાની પ્રાપ્તિ કરાવે છે માં 11મી। શેર માટીની ખોટ પૂરે છે માં 11મી। એટલું જ નહીં, સુખડીની માનતા મંત્રથી રીજી જાય છે માં 11મી। અહીંયા 8મા દિવસે ગામના પ્રોપર લોકો અહીંયા પોતાની કંઈ પણ માન્યતા હોય અથવા કોઈ શ્રદ્ધા હોય એ માટે અહીંયા આવીને માતાજીને સ્પેશિયલ સુખડી ચડાવવામાં આવે છે। અહીંયા માતાજીને ખાસ સુખડી ચડાવવાનો એવો રિવાજ છે, ગામના પ્રોપર લોકો કહેવું છે। ગામના લોકો ગમે ત્યાં ગયા હોય અને લગ્ન કર્યા હોય તો એમના છેડા છોડવા માટે અહીંયા 11 માતા ત્યાં જ આવે છે। હોય અને જગત જનરીના દિવ્ય રૂપનું દર્શન હોય ત્યાં શ્રદ્ધાળુઓની આવી ભીડ ન હોય તો જ નવાય। સ્પેશિયલ રિપોર્ટ TV9। અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલું માતા 11મીનું મંદિર વર્ષ 1995માં જીર્ણોદ્ધાર બાદ આ ભવ્યતાને પામ્યું છે અને તે જ સમય માતા 11મીની સાથે અહીં વિદ્યમાન થયું છે દેવાધિદેવનું અત્યંત દિવ્ય રૂપ। કરો મહેશ્વરના સોમેશ્વર રૂપના દર્શન। નવા વાડજમાં વિદ્યમાન સોમનાથ મહાદેવના દર્શન। અહીં ગર્ભગૃહ મધ્યે અદલ સોમનાથ સરીખા શિવલિંગની સ્થાપના થઈ છે। વિશાળ શિવલિંગ પર અંકિત ઓમકાર એક અલગ જ આભા ઊભી કરે છે અને શ્રદ્ધાળુઓને જાણે સ્વયંભૂ જ તેના સાનિધ્ય ખેંચી લાવે છે। નિત્ય જ મોટી સંખ્યામાં ભાવિકો અહીં સોમનાથ દાદાના શરણે ઉમટી પડે છે, તેમણે આસ્થાનું જળ અર્પણ કરે છે અને સર્વના કલ્યાણની કામના અભિવ્યક્ત કરે છે। મહેશ્વરનું દિવ્ય રૂપ વિદ્યમાન હોય અહીં શ્રાવણ માસ અને શિવરાત્રી જેવા અવસરો પર ભાવિકોની સવિશેષ ભીડ જોવા મળે છે। મંદિરમાં શિવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે, રામનવમી, ચૈત્ર મહિના નવરાત્રી, આસો મહિના નવરાત્રી, ખાસ કરીને શ્રાવણ મહિનામાં બહુ લોકો વસ્તી આવે છે। સોમનાથ દાદાની શરણ અને માં 11મીના આશીર્વાદ ઉપરાંત શ્રદ્ધાળુઓને અહીં અન્ય દેવી દેવતાઓના પણ થઈ રહ્યા છે દર્શન। દર્શનની આ સરવાણી ભક્તોને તૃપ્તિની કરાવી રહી છે અનુભૂતિ અને એ જ તૃપ્તિ માટે તો ભાવિકો વારંવાર દોડી આવે છે આ શિવ શક્તિના સાનિધ્યે। સ્પેશિયલ રિપોર્ટ TV9।